વાત પાટણની તો પાટણ શહેર સહિત જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીની સાથે પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન વરસાદના પાણીમાં ધોવાઈ જવા પામ્યો છે। વરસાદ પૂર્વે પાટણ નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે આયોજન કર્યું હતું, પણ એ માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। દર વર્ષની જેમ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। पाटण शहर अंदर सामान्य वरसाद ने लईने पाटण शहर अंदर दरेक विस्तारों अंदर मोटे मोटा खाड़ा पड़ गया है। कैमरामन ने कहीश के मारा पाछला दृश्य बतावे जे आ रस्तो छे राजकावाड़ा थी लईने खानसवर सुधीनो रस्तो छे, त्यां मोटे मोटा खाड़ा पड़े छे, त्यां गटरोना पण पाणी उभराई रह्या छे। त्याने स्थानिक लोको हाल तो परेशानी में देखा रहे छे। त्यारे वात करवामां आवे के तैना स्थानिक लोको आपणी साथे जोड़ाई गया छे, तो आपणे एमने पूछो के बेन अहीं जे खाड़ा छे एनाथी तमने शुं परेशानी देखाय रही छे? अहीं तो घरना आगळ बहु खाड़ा छे, कोई तकलीफ पड़े से, कोई जोवाई आवतु नहीं, जितला जाए हेटला बता जोई जोई नगरपालिका वाला जता रहे बराबर, कोई जोवा दरे घनमारा घनना वगणे पोते ज खाडो से रोड माथोडानो। एक काका पड़ी जाए काकानो गोड़ो खसी गयो, तो काकानी जवाबदारी के कोई बीजा व्यक्तिओने जवाबदारी कुन ले, कोक नमाज पढ़वा जाए यनी जवाबदारी कुन ले, नगरपालिका तो वापरती नहीं। अमे जय जय ने आया जेटली रही जात करी पण कोई वापरतु नहीं, अमारू गरीबानु तो कोई वापरतु ज नहीं। એટલે શું કે પાણીમાં જને પડવું એ પડે, મરવું એને મરે, કોઈ પૂરવાવાળું તો આવતું નહીં, તો ચોમાસામાં ચો ગોદવાની જરૂર હતી ખાડા? ઉનાળામાં આવું હતું ને ગોદવા, શિયાળામાં આવું હતું, કોઈ રજૂઆત તો વાપરતું નહીં, ગરીબની તો કોઈ છે જ નહીં સરકાર। ત્યારે સ્થાનિક લોકો જોડે દેખાય તો મોટો આક્રોશ દેખાઈ રહ્યો છે કે પાલિકા ઉપર કે અહીંના ખાડામાં નાના બાળકો પડી જશે તો એની જવાબદારી કોણ લેશે? ત્યારે અહીંના સ્થાનિક વ્યક્તિને આપણે પૂછીશું કે આ કેટલા સમયથી આ ખાડા છે અને કેટલા સમયથી અહીંના લોકો હેરાન થઈ? આ ખાડા 3 મહિનાથી અમે નજરે જોઈએ છીએ, કેમ કે દિવસના અંદર અમારે આ રોડ ઉપર 10 વખત આવવા જવાનું હોય છે, અને આ વિસ્તારના આ ખાડા ખોદવાનો હેતુ એટલો જ હતો કે વારંવાર અહીં ભૂગર્ભ ગટરો ઉભરાય છે, એ તે માટે એ ખાડા ખોદ્યા, પાઇપલાઇન નાખવાની વાત કરી, એ બહુ સારી વાત છે, પરંતુ અત્યારે હાલ ચોમાસાની સિઝનો ને આવા ખાડા ખોદાય જ નહીં, ખોદ્યા એનો પણ વાંધો નથી, અત્યારે આ ખાડા પૂર્યા નથી અને એનાથી લોકો હેરાન પરેશાન છે, અને આ વિસ્તારના અંદર લોકો ગરીબ રહે છે, મધ્યમ વર્ગના લોકો છે, અને વધારે પડતા તો ડ્રાઈવરો છે, એને એટલી તકલીફો પડે છે, અને હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, અને અત્યારે હાલ નવી બીજી રીતે ડેન્ગ્યુની બીમારી ચાલી છે। આવા મોટા મોટા ખાડામાં પાણી ભરેલું હોય, કોઈ દવાનો છંટકાવ ના હોય, ખાડા પુરવાનો કોઈ બંદોબસ્ત ના કરે અને વિકાસની વાતો કરે, એ ખરેખર વિચારવા જેવી વાત છે। અહીંના રહીશો તમે નજરે જોઈ શકો છો કે કેટલા હેરાન પરેશાન છે ને કેટલા મોટા મોટા, તો અમારી એક એવી અપીલ છે કે આ વિસ્તારને તમે રોડ ગમે ત્યારે બનો, અમને વાંધો નથી, કેમ કે તમે અમને મારવા તો બેઠા જ છો, પરંતુ આ ખાડા પૂરી અને રોડ લેવલ તો કરો કે જેનાથી લોકો હેરાન ન થાય, પરેશાન ન થાય। હાલ તો લોકોની માંગ એ છે કે આ જે ખાડા પડ્યા છે, જે રોડ ખોદાઈ ગયો છે, તે રોડને હાલ તો રિપેરિંગ કરીને એને પુરાણ કરી દે કે મોટી જાનહાનિ ના થાય, તેના અહીંના સ્થાનિકને આપણે પૂછીશું કે અહીંયા જે ગટરોના પાણી ઉભરાય છે તેને લઈને હાલ શું સમસ્યા સર્જાઈ રહી છે? અહીંયા ઘણા સમયથી ગટરોનું પાણી ઉભરાતું અને વરસાદના સામાન્ય વરસાદમાં બી અહીંયા પાણીનું વેડ વધારે હોવાથી ઢીચળ સમૂહ પાણી થઈ જતું, તેના કારણે નગરપાલિકાના લોકોએ પાઇપલાઇન નાખીને એ પાણીનું નિકાલ કરવાનો પ્રયત્ન કરે છે, એ બહુ સારી બાબત છે, પણ તે છતાં બી ખાડો ખોદે તો હું મીડિયાના માધ્યમથી પૂછવા માગું છું નગરપાલિકાના જવાબદારોને કે તમે ખાડો ખોદો તો હાલ રોડ બનવાની શક્યતા ના હોય, તો તાત્કાલિક જે ખાડો ખોદો એ તમારે પૂરવાનું હોય કે કોઈને મરવા દેવાનું હોય? હું તમારા માધ્યમથી તંત્રને આ પૂછવા માગું છું કે આ ખાડા ખોદવા હાલ રોડ બનવાની શક્યતા નથી, અમે બી માનીએ છીએ, તો ખાડો તો તમારે પૂરવાનો કે લોકોને મરવા દેવાનું છે એ મને ખબર પડતી નથી, તો એની આના અહીંયા કોઈ હોનાર જ થશે। હમણાં એક કાકા પડી ગયા હતા અહીંયા, એમને ગોળાનું ફ્રેક્ચર થઈ ગયું હતું, એમને બચારા ગરીબ માણસને જે 50-70 હજારનું નુકસાન થયું છે એનું ભરપાઈ કોણ કરશે? અને એમના માટે જે એમના છોકરાઓ વ્યાજે પૈસા લાવશે ને એ કોઈ બનાવ બનશે, ને એ વ્યાજના પૈસા ના ભરી શકવાથી માલિક ના કરે ને કોઈ અનિશ્ચિત બનાવ બનશે તો એનું જવાબદારી કોણ લેશે? હાલ તો આ વિસ્તારના અંદર એમ્બ્યુલન્સ કે અથવા 108 આવ્યું હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે? હાલ આ વિસ્તારમાં 108 કે એમ્બ્યુલન્સ આવતી જ નથી, આ લોકોને આ બાજુનો ફોન કરીએ તો બધાને કાઠું પડે ને આ વિસ્તારમાં આવવાની શક્યતા જ નથી, તમે તમે નજરે જ જોઈ શકો છો, જ્યારે 8-8 ફૂટના 7-7 ફૂટના ખાડા હોય તો વાહન ચાલકો બિચારા કઈ રીતે આવે? અને ખાસ વસ્તુ જે છે કે આ વિસ્તાર જે છે આ વિસ્તારમાં લોકો વાહન ચાલકો બિચારા વાહન ચલાવીને પોતાનું નિર્વાહ ચલાવનાર લોકો વધારે છે, તો એમને પોતાની બી પરિસ્થિતિ ખરાબ છે ને પોતાના વાહનોની બી પરિસ્થિતિ ખરાબ છે।
हाल तो जो के समय थे अहना परेशान थी रहा है। हाल तो बस एकज मांग कर रहा है नगरपालिका में कि आ रोडों हाल कामकाज थी जाए, आ रोड कम्प्लीट थी जाए तो मोटी जान हारी बची सके। एजाज मंसूरी, जी9 गुजराती, पाटण।